नमस्कार विद्यार्थी मित्रों, ओम पब्लिक स्कूल चाणस्मा थी आपनो हार्दिक स्वागत करूं छु। हवे आपणे धोरण 9 ની અંદર ચેપ્ટર નંબર 6 રેખાઓને ખૂણાઓ। હવે રેખાઓને ખૂણાઓની અંદર આપણે સાથે 6.2 ની અંદર દાખલા નંબર 1 થી 3 સુધીના આપણે દાખલા કર્યા હતા। હવે આપણે દાખલા નંબર 4 લઈએ તો શું કહેવા માંગે છે સૌપ્રથમ આપણે એને રેખા સમજીએ। તો આપેલ આકૃતિમાં હવે તમને આ જે આકૃતિ આપી છે તે દોરી દીધી છે। હવે તમને આ રેખા પેલા આપેલી નથી બરોબર, તો આ રેખા આપણે દોરી છે એ આપણે લખીશું। તો આપેલ આકૃતિમાં જો PQ ને સમાંતર ST હોય, PQ અને ST બંને કેવી રેખાઓ છે, સમાંતર રેખાઓ છે। હવે કોણ PQR બરાબર 110 એટલે કોણ PQR કેટલા અંશનો છે, 110 અંશનો છે, અને કોણ RST એ 130 અંશનો, તો RST એ 130 અંશનો છે। તો કોણ QRS, કોણ QRS તમારે શોધવાનો છે। હવે આપણે રેખાઓને સમાંતર છે એને આપણે સમાંતર આવી રેખા બધી, તો R માં જે પસાર થતી ST ને સમાંતર રેખા RU દોરો। તો સૌપ્રથમ આપણે લખીએ R માં જે पसार थी एसटी ने समांतर रेखा आर यू दो बराबर अपने आर यू दो दी दो। अबे एसटी ने समांतर से ये भी दोरवाली से अबे सब तरह अपने बताएं समांतर तो से આપણને આપેલ છે PQ ને સમાંતર ST બરોબર, પરંતુ ST ને સમાંતર RU કરી છે, તો ST ને સમાંતર RU પણ થઈ જશે, ST સમાંતર RU, તો PQ ને સમાંતર પણ RU થશે। આપણે લખી શકીએ PQ ને સમાંતર RU। હવે જો PQ ને સમાંતર RU હોય બરોબર, તો આ બે કોણ કેમાં તમને લાગે છે। હવે આપણે સીધીકાઓ છે, કઈ સીધીકા, હવે રેખા ST અને RU એની SR શું છે, સીધીકા છે બરોબર, તો ST ને સમાંતર RU ની સીધીકા SR છે। આપણે અહીં લખીએ ST ને સમાંતર RU ની સીધીકા SR છે। હવે SR એ સીધીકા છે આ બંનેની બરોબર, આપણે લખીએ કોણ TSR પ્લસ કોણ SRU, કોણ SRU બરાબર 180 અંશ થશે। કેમ થશે કે સીધી કાઢી એક જ તરફના અંતર સમાંતર આર્યુ હોય તો આ બે કેટલા કહેવા દીધી છે,
PQ ને સમાંતર આવી હોય બરોબર હવે આ ખૂણો આપણે જોઈએ તે PQ ને સમાંતર R U ની ક્ષેત્રફળ કેટલી છે QR बराबर तो PQ ने समांतर आयु इनी क्षेत्रफळ का QR छे હવે આ એકાંતરના અંતરમાં આ પણ એકાંતરના અંતરમાં થશે બરોબર હવે આપણે જોઈએ કે અંતરયુગમાં કોણ થાય છે જો આપણે હું તમને આ પ્રોજેક્ટ કોડિંગ બતાવું છું આ આખો કેવો બને છે જેટ આકારનો બને છે આ સીધીગા હવે જો જેટ આકારનો બનતો હોય તો આ બંને ખૂણાનું માપ કેવું હોય છે સરખું હોય છે તો ખૂણ P Q R અને Q R U એ બંને ખૂણા કેવા થઈ જશે સરખા થઈ જશે તો ખૂણો P Q R બરાબર ખૂણો Q R U એ શું છે અંતરયુગમો અંતરયુગમો કોણ છે હવે અંતરયુગમો કોણ હોય છે બંને ખૂણાના માપ કેવા હોય છે સરખા હોય છે આપણે P Q R નું માપ આપેલું છે 100 10 અંશ તો ખૂણો Q R U એટલો થશે 110 અંશ હવે આપણે સમીકરણને નંબર 2 આપ્યો છે હવે જોઈએ કે આપણે જો આખો માપ મળી ગયો છે 110 આ ખૂણાનું માપ મળ્યું છે 50 હવે આપણે આ શોધવાનું છે QRS QRS શોધવો હોય તો આપણે સહેલાઈ ખબર છે કેમ કે QRU એના ઉપરથી આપણે આસાનીથી ખૂણો મળે છે તો QRS અને SRU એ આસાનીના ખૂણામાં છે આપણે એને લખીએ खूनो Q R S अने खूनो S R U ये आसन्न कोण छे अबे आसन्न कोण होय तो आखा खूणा बराबर आ बन्ने खूणानो सुधेले छे सरवाळो थशे तो आपणे जोईए खूनो Q R U बराबर खूणो Q R S Q R S प्लस S R U હવે આપણે માપ આપ્યું છે Q R U કેટલું આપ્યું છે 110 હવે Q R S શોધવાનું છે આપણે Q R S प्लस खूनो एस आर यू एस आर यू आपने सब तरह के अलग से दे तो ये समीकरण में क्या करें तो एस आर यू का आपने कितना चाहिए 50 अंश हो चाहिए अगर हम 50 परिवार चले गए तो 110 नहीं है ना कि 50 बार कर इस तो खूनो यू आर एस आपका नंबर तो 110 नहीं है ना कि 50 आपने बार करिए तो हमें क्या मिल जाए 60 अंश बराबर खूनो यू आर एस तो अपने खूनो यू आर एस સાઇનસ બરોબર હવે આપણે આપણો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે સ્વાધ્યાય 6.9 આપણે 4 દાખલામાં હતા હવે આપણે આગળ જોઈએ કે પ્રમેય 6.7 તો પ્રમેય 6.7 શું કહેવામાં આવે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે અત્યાર સુધી આપણે ભણી ચૂક્યા છે કે કોઈ પણ ત્રિકોણ હોય એના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180 હવે ધારો કે તમને બે ખૂણાનો માપ આપેલો હોય અને ત્રીજો ખૂણો શોધવો હોય તો આપણે શું કરીએ છીએ કે ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 હવે જે બે ખૂણાનો માપ આપેલો હોય તે લખીને ત્રીજો ખૂણો તમને મળી જશે 180 માંથી તે બે ખૂણાનો સરવાળો બાદ કરીએ તો આપણને ત્રીજો ખૂણો મળે છે બરાબર તો એ જ કહેવા માંગે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે હવે આપણે ત્રિકોણનો બહિષ્કોણ ત્રિકોણનો બહિષ્કોણ કોને કહે છે તો ત્રિકોણનો બહિષ્કોણ જો ત્રિકોણ કોઈ ત્રિકોણની કોઈ પણ બાજુને એક જ તરફ લંબાવવામાં આવે તો આપણને એક
એવું નો મળે છે કે જે ત્રિકોણની જે શિરોબિંદુ પરથી બાજુ લંબાવવામાં આવી હોય તે શિરોબિંદુ પરના ખૂણા જો રૈખિક જો રચે તો આવા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. હવે હું એક ત્રિકોણ દોરું છું, બરાબર? એક મેં ત્રિકોણ દોર્યો છે. હવે ત્રિકોણની અંદર સૌપ્રથમ ત્રણ શિરોબિંદુઓ, ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે તે આપણે ખબર છે. તો આપણે જોઈએ કે ત્રિકોણની શું કીધું છે. જો કોઈ ત્રિકોણની કોઈ પણ બાજુને એક તરફ લંબાવવામાં આવે, હવે હું આ બાજુ છે આ બાજુને હું આગળ લંબાવીશ, મેં આગળ લંબાવી છે, બરાબર? લંબાવવામાં આવે તો આપણને એક એવો ખૂણો મળે છે, આપણને એક આવો ખૂણો મળે છે, બરાબર? ખૂણો મળે કે જે ખૂણા ખૂણાને જે શિરોબિંદુ પરથી બાજુ લંબાવવામાં આવે હોય તે શિરોબિંદુ પરના ખૂણાઓ રેખીય જોડાણ, એટલે આ બે ખૂણાઓ કેવા બને છે? રેખીય જોડાણ ખૂણા બને છે. એટલા માટે આ ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. તો આવા ખૂણાને એટલે આ જે ખૂણો મળ્યો આપણને એ ત્રિકોણનો કેવો છે? બહિષ્કોણ છે, એટલે બહારનો ખૂણો છે. હવે ત્રિકોણના કોઈ પણ ખૂણા સાથે રેખીય જોડાણ થતો હોય તો ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. હવે હું અહીંયા લંબાવું તો પણ આપણને આ ખૂણો મળશે, બહિષ્કોણ મળશે, બરાબર? એટલે જે રેખીય જોડાણનો ખૂણો બનાવતો હોય એટલે ત્રિકોણની કોઈ પણ ખૂણા સાથે રેખીય જોડાણ થતો હોય તો એવા ત્રિકોણને બહિષ્કોણ કહે છે. હવે આપણે આજે પ્રમેય 6.7, પ્રમેય 6.7 શું કહેવા માંગે છે? જો ત્રિકોણની એક બાજુ લંબાવવામાં આવે, હવે હું એક ત્રિકોણ દોરું છું, ધારો કે આ ત્રિકોણ છે, ત્રિકોણની એક બાજુ લંબાઈ હોય છે, ત્રિકોણની એક બાજુ લંબાવવામાં આવે તો આ પ્રકાર બનેલા બહિષ્કોણ બંને અંતર સમૂહ કોણના સરવાળાને સમાન હોય છે. એટલે આ જે બહારનો ખૂણો બન્યો છે, હવે અહીંયા હું નામ આપી દઉં છું A, B, C અને D, બરાબર? હવે બહારનો ખૂણો A, C, D છે, કયો ખૂણો? બહારનો ખૂણો A, C, D. આ જે ખૂણો બન્યો છે એ અંતર સમૂહ કોણ, એટલે અંતરના જે ખૂણા બચ્યા છે એના સરવાળાના સમાન હોય છે. આ બંને ખૂણાના સરવાળા જેટલો હોય છે. તો ખૂણો A પ્લસ ખૂણો B, બરોબર? તો આ બંને ખૂણાના સરવાળા બરાબર આ જે બહારનો બહિષ્કોણ છે એ આપણને બંનેનો જવાબ શું થઈ જશે? સમાન હશે. તો પ્રમેય 6.8 ની અંદર એ જ કહેવામાં આવ્યું છે કે જો ત્રિકોણની એક બાજુ લંબાવવામાં આવે તો આ પ્રકારના બનેલા બહિષ્કોણ બંને અંતર સમૂહ કોણનો સરવાળાના સમાન થાય છે. એ અંતરના બે કોણના સમાન એટલે સરવાળાના સમાન, એટલે ખૂણો A અને ખૂણો B નો સરવાળો કરીએ એટલો જ ખૂણો ACD આપણને મળે છે, બરાબર? તો આપણે આ પ્રમેયની પ્રતિજ્ઞાઓ જોઈ છે. હવે આના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.3 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.